गुड मॉर्निंग वंदे मातरम फ्रेंड्स। चलो आगे बढ़ती अपने लास्ट टाइम अपने જોયું ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એની એક જ એક્સરસાઇઝ છે ટેક્સ્ટબુકમાં અને એના પર આપણે આગળ વધ્યા। આઈ થિંક 1 થી 4 પ્રશ્ન થઈ ગયા છે, 9મો પ્રશ્ન થઈ ગયો છે અને ઉદાહરણ મેં તમને એક હોમવર્કમાં આપ્યું હતું। નિયમ એકવાર યાદ કરાઈ દઉં, સિદ્ધાંત એકવાર યાદ કરાઈ દઉં તો સ્ટેપ નંબર 1 फॉर पी ऑफ वन એટલે કે n इक्वल टू 1 માટે पी ऑफ 1 સત્ય છે એ આપણે સાબિત કરવાનું છે। નંબર 2 ધારો કે पी ऑफ k સત્ય છે એટલે સ્વીકારી લેવાનું છે અને નેક્સ્ટ આપણે આગળ વધીએ पी ऑफ k प्लस 1 પર તો એ આપણે पी ऑफ k નો ઉપયોગ કરીને સાબિત કરશું। ઓકે તો ચલો આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 5 શું આપ્યું છે તમને? 1 into 3 वन p of n कह दो तो 1 into 3 is to 1 plus 2 into 3 square मतलब जितनी टर्म छे 3 into 3 cube जितनो n छे इतनो 3 नी घात तो यहां लिखा से छल्लो पद n into 3 raised to n n into 3 raised to n is equal to तमने जे साबिती आपी छे is equal to तमारे जे साबित करवानुं छे એચએ 2n માઈનસ 1 3 રેઝ ટુ n માઈનસ 1 પ્લસ 3 બાય 4 2n માઈનસ 1 3 રેઝ ટુ n પ્લસ 1 પ્લસ 3 બાય 4 જો રકમ લખવામાં બિલકુલ ભૂલ નહીં થાય નહીં તો જવાબ નહીં આવે। ચલો સ્ટાર્ટ કરીએ। સ્ટેપ નંબર 1 4 n ઇક્વલ ટુ 1 માટે ચલો LHS અને આ તમારી RHS તો LHS માં n બરાબર 1 મૂકો n બરાબર 1 મૂકશો એટલે 1 into 3 raise to 1 1 into 3 raise to 1 તમારું પહેલું જ પદ છે જવાબ આવી જશે 3। RHS માં n બરાબર 1 મૂકો એટલે 2 minus 1 એ 1 થઈ ગયું 1 into 3 નું સ્ક્વેર પ્લસ 3 બાય 4 ચલો 3 સ્ક્વેર એટલે 9 9 પ્લસ 3 12 બાય 4 એટલે જવાબ આવી જશે તમારો 3। જો LHS અને RHS સમાન થઈ ગયા ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ RHS ધીસ ઇમ્પ્લાઇઝ P ઓફ 1 સત્ય છે P ઓફ 1 સત્ય છે। ચાલો સ્ટેપ નંબર 2 P ઓફ K માટે ધારો કે P ઓફ K સત્ય છે पी ऑफ के सत्य छे એનો મતલબ શું થશે તો કે તમારું જે રિઝલ્ટ છે એઝ ઇટ ઇઝ લખી દો n ને બદલે k મૂકવાનું છે 1 into 3 raise to 1 plus 2 into 3 square up to છેલ્લું સ્ટેપ n ને બદલે k મૂકો k into 3 raise to k is equal to શું લખાશે તો કે 2n minus 1 2n minus 1 into n ને બદલે k મૂકી દીધું into 3 raise to n plus 1 તો લખીસ k plus 1 plus 3 by 4 અને આપી દો સમીકરણ નંબર 1। આ છે તમારું ઇક્વેશન નંબર 1 જેનો ઉપયોગ કરશું આપણે p of k plus 1 ની સાબિતી માટે। LHS is equal to p of k plus 1 બોલો k plus 1 નું પદ શું થશે तो के 1 into 3 raise to 1 plus 2 into 3 square plus k into 3 raise to k આ તો આપણા પગથિયા થયા જ। હવે એક પગથિયું વધારે એડ કરવાનું છે તો જ્યાં k છે જ્યાં જ્યાં k છે k ને બદલે અથવા જ્યાં અહીંયા n છે n ને બદલે k plus 1 મૂકો। એક એડ અહીંયા છે તો અહીંયા મૂક્યું, બીજું એડ અહીંયા છે તો અહીંયા k plus 1। ચલો આટલા સ્ટેપ માટે તમારી પાસે પરિણામ નંબર 1 છે, લખી દઈએ 2k માઈનસ 1 ઇન્ટુ 3 રેઝ ટુ k પ્લસ 1 પ્લસ 3 બાય 4 અને આ જે છે એ તો મારે એઝ ઇટ ઇઝ લખવાનું છે k પ્લસ 1 ઇન્ટુ 3 રેઝ ટુ k પ્લસ 1 તો જો હું લસા લઈ લઉં તો આ બંને પદમાંથી 3 રેઝ ટુ k પ્લસ 1 કોમન નીકળી જશે। ઓકે તો લઈએ લસા, મોસ્ટ ઓફ દાખલામાં તમારે લસા લેવાથી જ કામ થઈ જશે। જો પ્લસ 3 તો મને એઝ ઇટ ઇઝ જ જોઈએ છે તો એને તો કશું કરવાનું જ નથી,
एने छल्ले मूकी देवा तो लई लईए थ्री रेस टू के प्लस वन अहीं टू के माइनस वन आम जो लसा लो तो चार वड़े गुणवो पड़े बे स्टेप साथ करूँ छू एक तो चार वड़े गुणी दऊँ छू साथे 3 रेस टू k प्लस 1 वाळो पद आ बंने माथी मैं कॉमन काढ्यो ओके ख्याल आवशे ने शू कर्यु तो के आमाथी अने आमाथी 3 रेस टू k प्लस 1 वाळो पद कॉमन काढवा माटे पहला मारे लेवो पड़शे या लसा तो पहला लई लीधी लसा अने बंने माथी 3 रेस टू k प्लस 1 वाळो पद कॉमन अहींया आ अने अहींया 4 साथेना गुणक साथे 4k प्लस 1 4 into k plus 1 એટલે શું લખાશે 4k plus 4 ભાગ્યા 4 આવી ગયું જુઓ આ as it is rhs માં જોઈએ છે આ as it is rhs માં જોઈએ છે તો એ પદો તો મેં સેટ કરી વધશે શું 3 raised to k plus 1 4k plus 2k 6k plus 3 by 4 જો આમાંથી પણ 3 કોમન નીકળે છે તો એ કોમન લઈ લઈએ શું આવ્યું તો કે 3 raised to k plus 1 પાછું એ 3 કોમન નીકળ્યું અંદર બધશે 2k plus 1 plus 3 by 4 ઓકે આ થઈ જશે 3 raised to k plus 2 into 2 જો જવાબ તમારો આવી ગયો છે n ને બદલે k plus 1 લખું તો શું થાય n ને બદલે k plus 1 લખું તો શું થશે 2k જોજો હા 2k plus 2 minus 1 plus 2 minus 1 એટલે plus 1 રાઈટ મેં ફક્ત તમને બતાવ્યું કે n ને બદલે k plus 1 આવી ગયું છે ઓકે બાકી જવાબ આપણ ચાલે એકદમ પરફેક્ટ છે પ્લસ 3 બાય 4 જો જેટલી જગ્યાએ n છે n ને બદલે k પ્લસ 1 n પ્લસ 1 એટલે શું તો કે k પ્લસ 1 પ્લસ 1 પ્લસ 2 થઈ ગયું ઓકે તો આ થઈ ગઈ તમારી RHS This implies P of k plus 1 સત્ય છે માટે for all n belongs to n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર P of n સત્ય છે આ તમારે લખવાનું છે દરેક વખતે ભૂલાય નહીં ઓકે સમીકરણ 1 નો ઉપયોગ આપણે ક્યાં કર્યો તો અહીંયા મેં આગળ પણ લીધું છે ટીચર ભૂલી જાય તમારે નહીં ભૂલવાનું ઓકે નેક્સ્ટ નંબર 6 P of n આપ્યું છે તમને 1 into 2 plus 2 into 3 અને છેલ્લું પર n into n plus 1 1 into 2, 2 into 3, n into n plus 1 બોલો શું થશે તો કે જવાબ તમારે લાવવાનો છે n n plus 1 n plus 2 n n plus 1 n plus 2 by 3 આ આપણે સાબિત કરવાનું છે સ્ટાર્ટ કરીએ ચલો આ તમારી LHS છે આ તમારી RHS છે સ્ટેપ નંબર 1 n બરાબર 1 માટે લઈ લો LHS શું આવશે તો કે LHS માં તમે મૂકશો તો 1 into 1 plus 1 એટલે 2 એટલે પહેલું જ પદ છે 1 into 2 એટલે 2 ચલો RHS માં શું થશે તો કે 1 1 plus 1 2 1 plus 2 3 3 by 3 3 3 કટ જવાબ આવી ગયો 2 જુઓ LHS અને RHS સમાન જ છે તો ધેટફોર LHS ઇક્વલ ટુ RHS ધીસ ઇમ્પ્લાઇઝ P ઓફ 1 સત્ય છે ચલો P ઓફ 1 સત્ય આવી ગયું હવે આગળ વધીએ n બરાબર k માટે ધારો કે P ઓફ k સત્ય છે ધારો કે P ઓફ k સત્ય છે તો P ઓફ k સત્ય છે એટલે P ઓફ k માટે શું લખી શકાય તો કે જે રકમ છે બેઠી લખી દો જે રકમ છે તમારી બેઠી લખી દો બેઠે બેઠી રકમ લખશો એટલે શું મળશે તો કે P ઓફ k 1 into 2 plus 2 into 3
plus k into k plus 1 is equal to, so what say, okay, k plus 1, k plus 2 by 3, आज है तमारू समीकरण नंबर 1, okay, चलो, हवे next step, LHS, कोना माटे, k plus 1 पर माटे, P of k plus 1 माटे लखी ने पची LHS लखो, no problem, k plus 1 हो पर, तो चलो, k पर तुदी तो मारे जवान उच्छे, तो k पर तो लखी ना क्या, हवे एमा हजी एक स्टेप आगर बदवान उच्छे, तो ज्यां k छे, k ने बदले k plus 1 मुकी दो, अथवा, रकम मा ज्यां छे, n ने बदले k plus 1 मुको, इटले यह सुदे जसे k plus 1, अन्या थे जसे k plus 1 plus 1, k plus 2 अहिया थी अहिया सुधी समीकरण नंबर 1 k k plus 1 k plus 2 by 3 plus k plus 1 k plus 2 चलो सो थैंक एकदम सिंपल k plus 1 અને k plus 2 કોમન નીકળી ગયો तड़ी लो k plus 1 पहला माथी k plus 2 बंदे माथी k plus 1 अने k plus 2 आप पर तमारा समान छे common काड़ी लिगा जो ये तमने जो ये छे जो n ने बदले k plus 1 आने गयू अन्या n ने बदले k plus 1 मुखसो एकले k plus 1 plus 1 एकले plus 2 पड़ा नी गयू सो वद से तो के अन्या वद से k by 3 plus 1 बस बसा रहे लो काम पूरू સૌથી ઈઝી સમ હોય તો આ છે લસા લીધો કામ પૂરું જો જ્યાં એમ છે k plus 1 k plus 1 plus 1 k plus 2 k plus 1 plus 2 k plus 3 ઓકે તો આ થઈ ગયું તમારું ચેસ ધીસ ઇમ્પ્લાઇઝ p of k plus 1 સત્ય છે માટે ફોર ઓલ n બિલોન્ગ્સ ટુ n માટે p of n સત્ય છે અને આની સાથે છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે જેટલી પ્રેક્ટિસ કરશો પાછળથી પ્રેક્ટિસની એટલી ઓછી જરૂર પડશે એકવાર જો આ ચેપ્ટર પરફેક્ટ થઈ ગયું તો પછી વાંધો નહીં આવે પછી તમે સાવ સાઇટ પર મૂકી દેશો ડાયરેક્ટ એક્ઝામ વખતે એકવાર જોઈ જશો ને તો પણ આવડશે કારણ કે સેમ પેટર્ન છે ખાલી સાદુરૂપ એ સાદુરૂપ પણ કેવું છે જે આપણે ઓલરેડી કરીને આવ્યા છે કશું યાદ રાખવાનું કે કશું ઉમેરો વાત કરો એડજસ્ટ કરો એવું કશું જ નથી કરતા હા ખાલી સિદ્ધાંત ખબર હોવું જોઈએ ઓકે ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 પર ચલો પ્રશ્ન નંબર 7 p ઓફ n શું આપ્યું છે 1 ઇન્ટુ 3 પ્લસ 3 ઇન્ટુ 5 અપ ટુ 2n માઇનસ 1 થી 2n પ્લસ 1 બંનેનો ગુણાકાર તમારે સાબિત શું કરવાનું છે n 4n સ્ક્વેર પ્લસ 6n માઇનસ 1 બાય 3 આ આપણે જ્યારે સાબિત કરવાનું હોય તો ચલો સ્ટાર્ટ કરીએ નંબર 1 n બરાબર 1 માટે LHS LHS શું થશે તો કે અહીંયા n બરાબર 1 મૂકશો એટલે તમારી પહેલી ટર્મ આવી જશે તો ડાયરેક્ટ લખી દો 1 ઇન્ટુ 3 એટલે 3 RHS શું થશે તો કે 1 4 પ્લસ 6 માઇનસ 1 બાય 3 10 માઇનસ 1 9 9 ભાગ્યા 3 એટલે જવાબ આવી જશે તમારો તો શું થઈ ગયું મિત્રો LHS અને RHS સમાન તો P of 1 સત્ય છે ચલો સ્ટેપ 1 તો કમ્પ્લીટ થઈ ગયું હવે સ્ટેપ 2 માં n બરાબર k માટે ધારો કે P of k સત્ય છે P of k સત્ય છે તો P of k સત્ય છે તો શું લખી શકાય તો કે P of k 1 into 3 plus 3 into 5 up to 2k minus 1 2k plus 1 is equal to k 4k square plus 6k minus 1 by 3 આ છે તમારું સમીકરણ નંબર 1 જેનો ઉપયોગ કરીને આપણે p of k plus 1 સત્ય સાબિત કરશું તો p of k plus 1 માટે શું લખાશે LHS, ચલો લખીએ LHS, 1 into 3, 3 into 5, 2k minus 1 into 2k plus 1, ત્યાં સુધીનું તો
આપણું કે સ્ટેપ રેડી છે. હવે નેક્સ્ટ સ્ટેપ માં શું કરીશ તો કે n ને બદલે k + 1 મૂકીશ. જોજો 2 k + 1 - 1 અહીંયા પણ n ને બદલે મૂકો 2 k + 1 + 1 એક સ્ટેપ એક્સ્ટ્રા લખવું પડે તો ભલે લખવું પડે બિલકુલ તમારે ઉતાવળ નહીં કરવાની સ્ટેપ ઓમિટ નહીં કરવાનો જલ્દી જલ્દીમાં તમે શું કરી નાખો છો સીધું 2 k + 1 - 1 1 1 કટ એવું થશે નહીં શું આવશે 2 k + 2 - 1 અહીંયા આવશે 2 k + 2 + 1 ઓકે આટલા પદો માટે તો આપણી પાસે પરિણામ નંબર 1 રેડી છે કિંમત મૂકી લઈએ k 4 k સ્ક્વેર + 6 k - 1 / 3 પ્લસ અહીંયા શું થશે તો કે 2k + 2 - 1 તો શું લખાય તો કે 2k + 1 અહીંયા શું થશે તો કે 2k + 2 + 1 તો અહીંયા હું લખી શકીશ 2k + 3 ઓકે હવે તો કે હવે મારે લસા લેવા સિવાય આના અવયવ પડી શકે એકવાર જરા વિચાર જો અવયવ પડી શકે એમ હોત ને તો અવયવ જ આપ્યા હોત ઓકે છતાં ચેક કરી લેવાનું માઇનસ 4 ના અવયવ કાઢો અને સરવાળો 6 આવે પોસિબલ નથી ઓકે તો હવે હું શું કરું છું તો કે 3 ને અહીંયા ગુણું છું થોડોક ડિફરન્ટ સમ છે ડાયરેક્ટ તમારું કોમન નથી નીકળતું અને એટલા માટે જ 3 માર્કમાં 4 માર્કમાં કે 5 માર્કમાં જો આ ચેપ્ટરમાંથી 5 માર્કનું પૂછવાનું હોય તો આની પસંદગી થઈ શકે કારણ કે થોડોક લાંબો થશે ચલો 3 ને ગુણાકાર કરીએ આપણે અને અહીંયા પણ k સાથે ગુણી લઈએ તો 4k cube + 6k square - k + અહીંયા 3 નો ગુણાકાર કરીએ આ બંનેનો પહેલા ગુણાકાર કરી લઈએ તો 4k square + 6k + 2k + 3 ઓકે હવે 4k cube + 6k square - k + 3 into 2 12k square આ બંનેનો સરવાળો કરી નાખો 8 ગુણ્યા 3 એટલે 24k + 9 ભાગ્યા 3 ચલો આ થઈ જશે તમારો 12 ને 6 18 અહીંયા આવી જશે + 23 તો એક સ્ટેપ ઉપર લખીએ 4k cube + 12 ને 6 18 એટલે 18 k square માઇનસ પ્લસ 23k પ્લસ અચળ પદ કેટલું થશે + 9 ભાગ્યા 3 હવે જોજો હવે મારે અવયવ પાડવાના છે તો અવયવ પાડવા માટે આપણને જો એક અવયવ ખબર હોય ને તો કામ ફટાફટ થાય તો અવયવ મને ખબર છે કેવી રીતે તો કે RHS માં જો લાવવાનું શું છે તો કે n બરાબર k + 1 લાવવાનું છે એટલે એક અવયવ તો મારો અહીંયા k + 1 કોમન આવવો જ જોઈએ અને જો આમ નહીં ફાવતો હોય તો તમને ખબર છે કે એકી એકી ઘાત એટલે 3 અને 1 એકી ઘાત છે એમનો સરવાળો કરો તો 4 વત્તા 23 27 બેકી ઘાત એટલે k ની 2 ઘાત અને અહીંયા k ની 0 ઘાત એ બંનેનો સરવાળો કરશો તો પણ 27 આવશે જ્યારે એકી અને બેકી ઘાતનો સરવાળો સમાન હોય ત્યારે k + 1 આવે અને બધાના સહગુણકોનો સરવાળો 0 થાય તો k - 1 ઓકે અહીંયાથી જ ખબર પડી જાય k + 1 અવયવ જોઈએ છે હવે બતાવું છું અને કહેવાય છે ખાટલા પદ્ધતિ જો નહીં જોઈ હોય તો જોઈ લો એક અવયવ આના માટે મને કમ્પલસરી ખબર હોવો જોઈએ જુઓ k + 1 = 0 અવયવ શું છે k + 1 વેલ્યુ શું થશે તો કે વેલ્યુ થશે તમારી k ની - 1 તો અહીંયા મારે કિંમત મૂકવાની છે તો - 1 મૂકી દીધું બધાના સહગુણકો જોતા જાઓ કે ઘાત વધતી છે ને 3 થી 0 સુધીની બધી ઘાત છે જો એક ઘાત સપોઝ કે સ્ક્વેર વાળું પદ નથી તો અહીંયા 0 મૂકવાનું સ્કીપ નહીં કરવાનું ચલો 4 18 23 અને 9 જો 3 ઘાત છે તો અહીંયા 4 પદ હોવા જોઈએ 4 પદ આવી ગયા અહીંયા 0 મૂકવાનો અહીંયા 0 આવવો જોઈએ આ મેથડ ફરી ફરીને જોજો થોડાક માટે તમે પણ ટ્રાય કરજો અહીંયા 0 મૂકવાનો અહીંયા 0 આવવો જોઈએ ઓકે અહીંયા કરીશ
આ બંનેનો સરવાળો અને આની સાથે કરીશ ગુણાકાર. આ બંનેનો સરવાળો કરવાનો 4 + 0 એટલે 4. આ બંનેનો કરીશ ગુણાકાર. મિત્રો બિલકુલ કમ્પલ્સરી નથી કે તમે આ જ મેથડનો યુઝ કરો. તમને બીજી કોઈ આવડતી હોય, 9મા ધોરણમાં તમે અલગ અલગ મેથડ શીખીને આવ્યા છો, એમાંની એક આ પણ છે. જો નહીં ફાવતી હોય, બીજી કોઈ ફાવતી હોય, એ કરી શકો, આ પણ કરી શકો. અપ ટુ યુ. ચાલો, બંનેનો ગુણાકાર થશે -4. સરવાળો કરો, 18માંથી 4 જાય એટલે 14 વધશે. અહીંયા થઈ જશે ગુણાકાર -14. જો સરવાળો આવશે 9, ગુણાકાર થઈ ગયો બંનેનો -9, થઈ ગયું 0. હવે લખવાનું કેવી રીતે છે તો કે આ પદ કાઢી નાખો. આ થઈ ગયું તમારું અચળ પદ. આ કે શોધવાનું છે મારે, એટલે કે લખવું. એક્સ શોધવાનું હોય તો એક્સ લખો. અચળ પદ ઘાત ક્રમશો વધારતા જાઓ. અચળ પદ એટલે કે ની શૂન્ય ઘાત, આ કે ની એક ઘાત અને આ કે નો વર્ગ. તો આ પદ લખી દઉં. હવે શું છે મારી પાસે? 4k² + 14k + 9/3. ફ્રેન્ડ, હવે તમારો આ જવાબ આવી જ ગયો છે. તમે અહીંયા ઇક્વલ ટુ જ તમે RHS લખી શકો. અને જો તમારે બતાવવું હોય તો તમે એક સ્ટેપમાં અહીંયા આ પણ બતાવી શકો. k + 1 4 × k + 1² + 6k + 1 - 9/3. ટીચર ડાયરેક્ટ કેમ લખી દીધું? હું તો આપણે સાદું રૂપ આપ્યું, ડોન્ટ વરી. આ પદનું સાદું રૂપ આપીએ. ચલો, 4k આનો વર્ગ કરી નાખીએ તો k² + 2k + 1, આને લખાશે +6k + 6 અને -1. ચલો, આ શું થશે તમારું? 4k² + 8k + 4 + 6k + 6 - 1 એટલે +12 લખી નાખું. જુઓ, 4k² + 16 + 9. ઓકે, તો આના બરાબર સીધું તમે આ લખી નાખો. ચાલે, તમારે ગણતરી બતાવો તો પણ ચાલે. આ બી પણ બતાવી હોય તો બતાવાય, સાઈડમાં રફમાં કરો તો પણ ચાલે. ઓકે, તો આ લખાશે RHS. This implies P of K plus 1 શક્ય છે. માટે ફોર ઓલ n belongs to n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર યસ, P of n સત્ય. તો મિત્રો, આ હતો તમારો દાખલા નંબર 7. આની મિનિમમ 3 વાર પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો પ્રેક્ટિસ કરો, પછી નેક્સ્ટ વિડીયોમાં આગળ વધશું. ત્યાં સુધી વંદે માતરમ.